છીછરાતે જળમાસનું નાવું જો નાવું તો મજ ધારે જાવું ઓર ગાણું તે શું ગાવું ગીત ગાવું તો પ્રેમનું ગાવું. નમસ્કાર મિત્રો, હું છું પેતાણી રાજ, આપની સાથે જય સ્વામિનારાયણ. મિત્રો, આજે વેલેન્ટાઇન ડે છે, યુવાનીનો સૌથી પ્રિય દિવસ. પરંતુ ઘણા લોકો આ દિવસનો વિરોધ કરી રહ્યા હોય છે, હું આ દિવસનું સમર્થન કરી રહ્યો છું. કારણ કે આપણે સમાજની અંદર એક લાગણીશીલ માણસો પેદા કરવા છે, આપણે કોઈ રોબોટ તૈયાર નથી કરવા. મિત્રો, આપણો જે દેશ, એ દેશની અંદર, એ સંસ્કૃતિની અંદર જેટલી પ્રેમની વાતો થઈ છે, એટલી પ્રેમની વાતો બીજા કોઈ જ દેશની અંદર, બીજી કોઈ જ સંસ્કૃતિની અંદર નથી થઈ. આપણા દેશનું નામ પડ્યું ભારત, એ પણ દુષ્યંત અને શકુંતલાના લવ શાયર ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અને કેવા પાત્રો આપ્યા છે કે જે પ્રેમી પાત્રોની વાત આપણે આપણા વડીલો સાથે બેસીને ખુલ્લા દિલે જર્ચી શકીએ, ખુલ્લા દિલે એની વાત કરી શકીએ. એ નરસિંહ મહેતાનો પ્રેમ હોય, એ મીરાબાઈનો પ્રેમ હોય, એ રાધા અને કૃષ્ણનો પ્રેમ હોય. પરંતુ આજે યુવા હૃદયનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે સમાજ આપણા પ્રેમનો વિરોધ શા માટે કરી રહી છે, એની પાછળ પણ એક કારણ છે. મિત્રો, આજે જે આ દિવસો ઉજવાઈ રહ્યા છે એમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ એ ભૂલાતી જાય છે. આજે આ પ્રેમના દિવસો એ શરીર સુખના દિવસો વધુ બની ગયા છે. અને બીજી વાત કે આવા દિવસો ઉજવવાથી આપણા દેશની સંસ્કૃતિની જે લગ્ન વ્યવસ્થા હતી, એ લગ્ન વ્યવસ્થા તૂટતી જાય છે અને લીવ ઇન રિલેશનશિપ જેવા સંબંધો વધતા જાય છે. મને તો લગ્ન વ્યવસ્થાની અંદર પૂરેપૂરો ભરોસો છે. કારણ કે અહીંયા લગ્ન એ કોઈ બે શરીર વચ્ચે નથી થતા, પરંતુ બે આત્મા વચ્ચે થાય છે. અને લગ્નને એક સંસ્કાર કહેવામાં આવ્યો છે. જ્યારે લગ્ન થાય ત્યારે 7 જન્મ સુધી સાથે રહેવાનું એક વિશ્વાસ, એક વચન આપવામાં આવે છે. કૃષ્ણ ભગવાને ગોકુળ છોડ્યું, કંસને માર્યો, પછી એમની પાસે 2 ઓપ્શન હતા. એ ધારત તો ગોકુળની અંદર ગોપીઓ સાથે રાસલીલા કરી શકત, પરંતુ કૃષ્ણ ભગવાને સાંદિપનીના આશ્રમની અંદર વિદ્યા લઈને કૃષ્ણ ભગવાને પોતાની દ્વારિકા વસાવી છે. મિત્રો, આજ આપણા દેશની પરંપરા રહી છે કે ક્યાં સમયે પ્રેમ કરવો અને ક્યાં સમયે જ્ઞાન પ્રાપ્તિ કરવી, એની પણ એક સમજ આપણી દેશની સંસ્કૃતિ આપણને આપી છે. પ્રેમમાં પડવું એ ગુનો નથી, પરંતુ પ્રેમમાં પડીને આપણી કારકિર્દી પરનું ફોકસ છૂટી જાય, આપણી કારકિર્દી બરબાદ થઈ જાય, એ ગુનો છે. અને પ્રેમ એવી તો કોઈ વસ્તુ નથી કે આજે આપણે તૈયાર થયા, બહાર નીકળ્યા અને નક્કી કરી લીધું કે આજે તો આપણે પ્રેમ કરી જ લેવો છે. નહીં, પ્રેમ તો એની મેળે થઈ છે. પરંતુ આજે યુવા હૃદયની અંદર પ્રેમ કરવા માટે ધીરજ ખૂટે છે. પહેલા ભણીએ, સારું સફળ થઈએ, પગભર થઈએ અને પછી પ્રેમમાં પડીએ. કારણ કે આપણી પાસે સારું ભણતર હશે, આપણે સારું કમાતા હશું, તો જ આપણે આપણા પ્રેમને સારી રીતે વ્યક્ત કરી શકીશું. પ્રેમને વ્યક્ત કરવા માટે પણ કંઈક તો જોશે ને, અને જે કંઈક જોશે એ આપનારી આપણી વિદ્યા છે, એ જ્ઞાન છે. મિત્રો, પ્રેમ કરીએ એમાં કોઈને વાંધો નથી, પરંતુ આપણો પ્રેમ એ દુનિયા માટે ઉદાહરણરૂપ બની શકે એવું ન કરી શકીએ. અને બીજી એક વાત કે આજે યુવા હૃદયમાં સહન શક્તિનો ખૂબ જ અભાવ છે. જે આપણને સૌથી વધારે પ્રેમ કરતું હોય ને, એ ક્યારેક આપણી ઉપર ગુસ્સે પણ થાય, આપણે ખીજાય પણ ખરા, અને સૌથી પહેલો ખરાબ વિચાર આપણા પ્રત્યે આપણને જે સૌથી વધુ પ્રેમ કરતું હોય ને એને જ આપે છે. નાનું બાળક બહાર ગયું હોય ત્યારે મોડે સુધી બાળક ઘરે નથી આવતું ને, ત્યારે માતાને સારા વિચારો આવે છે. એમ વિચાર આવે કે તે મજા કરતો હશે? નહીં, એને તો એમ જ વિચાર આવે કે શું કરતો હશે. ચિંતા, ક્યારેક આપણું પ્રેમી પાત્ર આપણી ઉપર ગુસ્સે થાય તો એને પણ સમજવાની જવાબદારી આપણી છે. કારણ કે એ ગુસ્સો પ્રેમમાંથી જન્મ્યો છે. આજે ઘણા બધા પ્રેમ સંબંધો સહન શક્તિના અભાવે, નાની નાની વાતોના કારણે તૂટતા જાય છે. એવું ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને ત્રીજી વાત કે આજે નાના નાના બાળકોની હાથની અંદર મોબાઈલ આવી ગયા છે. એ આંગળીના ટેરવે જે નથી જાણવાનું એ પણ જાણી લે છે. અને એટલા માટે પૂરતી સમજ શક્તિના અભાવે જ્યારે જ્ઞાન વધુ પડતું અહીંયા સ્ટોરેજ થઈ જાય છે, ત્યારે એમને સામેવાળી વ્યક્તિની અંદર પ્રેમ નહીં પણ એમાં શરીર સુખ દેખાય છે. આ ખૂબ જ વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા છે, સ્વીકારી પડે એવી વાસ્તવિકતા છે. એને બધું જાણવાની જરૂર નથી. મિત્રો, આપણા વડીલો પાસે ક્યાં મોબાઈલ હતા? આમ છતાં પણ તેમના લગ્ન થયા, બંને વચ્ચે પ્રેમ થયો અને આપણો જન્મ પણ થયો. ઉંમર કરતા વહેલા જ્યારે બાળક
ન જાણવાનું જાણે છે ત્યારે એમની પાસે ગતિ તો હોય છે પણ દિશા નથી હોતી. આપણે સૌ પ્રથમ તો આપણા બાળકોને સમજદારી રૂપી દિશા આપીએ, ત્યારબાદ એને જ્ઞાન રૂપી ગતિ આપીએ. પ્રેમ તમારી શક્તિ છે, પ્રેમ તમારી નબળાઈ નથી. પ્રેમ ભોગ આપે ભોગ માગે ને, પ્રેમ ત્યાગ કરે ત્યાગ માગે ને. આ પૃથ્વી ઉપર આપણે જીવીએ છીએ હવા પાણી અને ખોરાકથી. એક ચોથું તત્વ છે પ્રેમ. જો આ પૃથ્વી ઉપર પ્રેમ નામનું તત્વ ન હોત ને તો આ પૃથ્વી નરક જેવી બની જાત. પ્રેમ ફક્ત સ્ત્રી પુરુષ વચ્ચે જ હોય એવું નથી, એ માતા પિતા ભાઈ બહેન પ્રત્યે પણ હોય છે. એટલા માટે જ તો આપણે રક્ષાબંધન જેવા પ્રેમના પવિત્ર દિવસો ઉજવાય છે, જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે ખાસ યુવા હૃદયને પ્રેમ થાય. અને સ્ત્રી પુરુષ વચ્ચે પ્રેમ થવો એ સ્વાભાવિક છે, કારણ કે ભગવાને એવી કળ ચડાવી રાખી છે આ જગતની અંદર. ભગવાન સ્વામિનારાયણ વિષ્ણામૃત ગરડા પ્રથમ 34 ની અંદર લખે છે કે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં સહેજે હેત થાય છે, અને એના થકી જે ઉપજી પ્રજા એમાં પણ એને હેત થાય છે. પરંતુ મારા યુવાન મિત્રો, ત્યારે છોકરાને કોઈ છોકરી પ્રત્યે પ્રેમ થાય, છોકરીને કોઈ છોકરા પ્રત્યે પ્રેમ થાય, ત્યારે એટલું તો જરૂર જોવું કે આ રૂપે કરીને પ્રેમ થયો છે કે ગુણે કરીને પ્રેમ થયો છે કે જ્ઞાને કરીને પ્રેમ થયો છે. અને પ્રેમ તો થાય, કારણ કે આપણે એક લાગણીવાળું હૃદય છે. પરંતુ પ્રેમમાં પડવું એ ગુનો નથી. પ્રેમમાં પડીને આપણી કારકિર્દી બરબાદ કરી નાખવી, આપણા સંસ્કાર સંસ્કૃતિ ધોવાઈ જાય એ ગુનો છે. અને છે ને, કિસી કો ભી અપના બનાને સે પહેલે પરખ લીજિયેગા નિભાને સે પહેલે ખુદા ઉસ મોહબ્બત કો આબાદ રખના જો બહુત રુએ હે મુસ્કુરાને સે પહેલે. અબ સૌનો પ્રેમ આબાદ રહે, જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે, પ્રેમ પણ પ્રેમ ભર્યો રહે એવી આશા અને આકાંક્ષાઓ સાથે આપ સૌને મારા જય સ્વામિનારાયણ. ફરી મળીશું.